લોકડાઉનમાં મધ્યમ વર્ગીય પરિવારોને સહાય મળી રહે તે માટે ગુરુવારથી એપીએલ વન રેશન કાર્ડ ધારકોને બીજા તબક્કામાં વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવશે। જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા સુરત શહેર જિલ્લાના 5,65,360 નોન એનએફએસ એપીએલ વન કાર્ડ ધારકોને તારીખ 7 થી તારીખ 11 મે દરમિયાન વ્યાજબી ભાવની દુકાનો પરથી રેશન કાર્ડ દીઠ 10 કિલોગ્રામ ઘઉં, 3 કિલોગ્રામ ચોખા, 1 કિલોગ્રામ ખાંડ તથા 1 કિલોગ્રામ ચણા અથવા ચણા દાળનું વિનામૂલ્યે વિતરણ કરાશે। અનાજના વિતરણ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે એપીએલ વન રેશન કાર્ડ ધારકો તબક્કાવાર રીતે અનાજ મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે। જે રેશન કાર્ડ ધારકોના રેશન કાર્ડનો છેલ્લો અંક 1 અને 2 છે તેમને તારીખ 7 મેના રોજ, રેશન કાર્ડનો છેલ્લો અંક 3 અને 4 છે તેમને તારીખ 8 મે, 5 અને 6 છેલ્લા અંક હોય તેમને 9 મે, 7 અને 8 છેલ્લા અંક હોય તેમણે 10 મે, તેમજ છેલ્લો અંક 9 અને 0 હોય તેવા રેશન કાર્ડ ધારકોને 11 મેના રોજ અનાજ વિતરણ કરાશે। અનિવાર્ય સંજોગોમાં જે કાર્ડ ધારક પોતાના નિર્ધારિત દિવસે અનાજ મેળવી શક્યો ન હોય તેઓએ તેના અન્ય દિવસે નહીં પરંતુ સીધા જ 12 તારીખે અનાજ આપવામાં આવશે। જથ્થો મેળવતા સમયે માસ્ક પહેરી અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું સંપૂર્ણપણે પાલન કરવાનું ફરજિયાત રહેશે।